नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોળકિયા. મહત્વના સમાચાર માતરના. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેમણે ખેડા પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં અધિકારીઓનું રાજ ચાલે છે, અધિકારીઓ કોઈનું સાંભળતા ન હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી. માતરના ધારાસભ્ય કેસરીસિંહે પાણી બાબતે થયેલી માથાકૂટને લઈને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી, પરંતુ એકની અટકાયત કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો. કેસરીસિંહ સોલંકીએ દાવો કર્યો હતો કે કોર્ટમાંથી જામીન ન મળ્યા હોવા છતાં સાંઠગાંઠથી આરોપીને જામીન આપવામાં આવ્યા. પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે, ધારાસભ્યોનું પણ અધિકારીઓ સામે સાંભળતા નથી. કેસરીસિંહ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળે તેવી પણ શક્યતા છે. તો ભાજપ એમએલએના સમર્થનમાં કોંગ્રેસ એમએલએ આવ્યા છે. કેસરીસિંહના સહકારમાં આવ્યા છે કોંગ્રેસ એમએલએ. મહુદાન ઠાસરાના ધારાસભ્યએ પણ આપ્યું છે સમર્થન. ઇન્દ્રજીતસિંહ પરમાર, કાંતિભાઈ પરમારનું સમર્થન. ખેડાના 6 પૈકી 3 એમએલએ પોલીસ કામગીરી પર ઉઠાવ્યા છે સવાલ. એટલે મારું કહેવું એવું છે કે માતરના ધારાસભ્ય કેસરીસિંહે જે રજૂઆતો કરી છે અને એસપી પર જે બળાપો કાઢ્યો છે એ તદ્દન સાચો છે, અને આ ધ્યાનમાં રાખીને એસપીએ આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને યુદ્ધના ધોરણે જે તે લોકોના નામ આપ્યા હોય એ લોકોને એરેસ્ટ કરી અને જેલ ભેગા કરવા જોઈએ. આ તરફ રાજકોટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાની સાદગી બતાવતા રિક્ષા ચલાવી હતી, જ્યારે મેયર ડોક્ટર પ્રદીપ ડાઉ અને રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ રિક્ષામાં પેસેન્જર બની સવારી કરી. જીતુ વાઘાણીના આ દ્રશ્યો જોઈ ઉપસ્થિત દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જીતુ વાઘાણી રિક્ષા ચલાવી ગરીબ કલ્યાણ મેળા હાજરી આપી હતી. કોડીનારની આલીધર ગ્રામ પંચાયતનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં બ્લોક પાથરવા મુદ્દે વિવાદ, વિડીયોમાં સરપંચ, સભ્યો અને ગામના લોકો વચ્ચે વિવાદ થયો છે. 2700ના બ્લોક મળે છે તો તમે કેમ 3500ના બ્લોક નખાવ્યા, સ્થાનિકોનો સવાલ છે. સરપંચે ગામ લોકોને મટીરીયલના ભાવ આપવાની ના પાડી દીધી. સમગ્ર વિડીયો ગામ લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે. કતારગામ સિંગણપુર રોડ પર આવેલી નમ્રતા હોસ્પિટલમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. હોસ્પિટલમાં આવેલા અજાણ્યા ઇસ્મોએ સોનાની ચેઇન અને વીંટી સહિત 9 લાખ રૂપિયાની વધુ રોકડનો હાથફેરો કરી હેરાફેરી કરી. આ મામલે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ભાવનગરના નારી ગામે 22 વર્ષ પહેલા જોયેલું ઘરનું ઘરનું સપનું આજે ખંડેર બની ગયેલું છે. આવાસના નામે અહીં ઊંચા ઊંચા ઝાડ, ખખડધજ મકાનો છે. ગરીબોએ ઘરના ઘર માટે રૂપિયા ભર્યા છતાં અધિકારીઓ ઘર આપવા ઘસીને ના પાડે છે. આ કોઈ ખખડધજ મકાન નહીં, લોકોના સપના છે. ચારે તરફ જાળી ઝાંખરા અને ઉગેલા ખાંસ. આ એ મકાન છે જે ઘર બનતા પહેલા જ ઉજ્જડ બની ગયા. ગરીબ મધ્યમ વર્ગના લોકોને મકાન મળે તે પહેલા જ જર્જરિત થઈ ગયા. મકાન આપવાના હતા 22 વર્ષ પહેલા, પણ હજારોની સંખ્યામાં બનેલા મકાનો હેંકાર બની ગયા. આ હાલત થઈ છે તંત્રની ઘોર બેદરકારીના કારણે. ભાવનગરના નારી ગામે રાજ્ય સરકારે 1999માં 3000 જેટલા શહેરી ગરીબો માટે 1812 આવાસોની યોજના બનાવી હતી, પરંતુ આ યોજનાને 22 વર્ષ વીતવા છતાં નથી મળ્યા ગરીબોને ઘરનું ઘર. 20-22 વર્ષથી પૈસા ભર્યા છે, તેમને લોકોને નવા મકાન કોઈ પણ જગ્યાએ સરકારને બનાવી દેવા જોઈએ એવી અમારી પ્રબળ માગણી છે, અને કરોડો રૂપિયાનો ખર્ચો કયો છે જે એળે ન જાય. 1999માં સરકારે ભાવનગરમાં નારી ગામ ખાતે 25 ચોરસ મીટરના પ્લોટની માલિકી આપી.
2000 સાલમાં સરકારે મકાન બનાવવા હાઉસિંગ બોર્ડને કામ સોંપ્યું. મકાન માટે 52000 ની રકમ નક્કી કરાઈ હતી. લોકોએ રકમ ભરી પણ કાઢી, પરંતુ તે વાતને 22 વર્ષ વીતી ગયા. ના તો મકાન હાથમાં આવ્યું કે ના તો ભરેલી રકમ પાછી મળી. જે કોઈ અધિકારી હોય, જે કોઈ કોન્ટ્રાક્ટરો હોય, એણે પૈસા જે ઓળવી ગયા હોય તો લોકોને પરત પાછા આપવા જોવે. જો આ નહીં આપવામાં આવે તો ગરીબોને સાથે રાખી અને ગાંધી સંજ્ઞા માર્ગે પણ અમે આંદોલન કરશું. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનો સંપર્ક સાધ્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે મકાનો લોકોને રહેવા લાયક નથી, એટલે હવે મકાન ફાળવી શકાશે નહીં. સંપૂર્ણ સુવિધા માટે આ મકાનો મેળવવા ઈચ્છીએ છીએ, તેથી આ મકાનો અમે જ્યાં સુધી સંપૂર્ણ સુવિધા ના થાય ત્યાં સુધી અમે મકાન સ્વીકારશું નહીં. એટલે હાલ આ પરિસ્થિતિને લગભગ ઘણો સમય થઈ ગયો હોય એટલે આ મકાન હાલની સ્થિતિએ ફાળવી શકાય એવી સ્થિતિ જણાય આવતી નથી. જે તે સમયે ગુજરાત સરકારે હાઉસિંગ બોર્ડને સુવિધા પેટે 1 કરોડ ફાળવ્યા હતા. 2012 તત્કાલીન મુખ્યમંત્રીએ 1 વર્ષમાં મકાન ફાળવવા વાયદો પણ કર્યો હતો. લોકોએ બાકીના નાણાં 6 કરોડ હાઉસિંગ બોર્ડમાં જમા પણ કરાવી દીધા, પણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના પાપે સપનાના ઘર ખંડેર થઈ ગયા છે. અનેક લાભાર્થીઓ આજે પણ મકાન વિહોણા છે. સવાલ એ થાય કે લોકોની સાથે સરકારના કરોડો રૂપિયાનું પાણી કરનાર અધિકારીઓ સામે અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ? નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.